નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય ગણિત સ્વાધ્યાય દસમું ભાતની રમત તેમાં આજનો ટોપિક છે અંક પેટર્ન આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે તો હવે આપણે શું અંકોની પેટર્ન બનાવવાના છીએ તો અહીંયા અમુક આપેલી છે પેટર્ન તો પહેલાં તે જોઈએ એકવીસ એકતાલીસ એકસઠ આ પેટર્ન કયા પ્રમાણે છે એકવીસમાં વીસ ઉમેરીએ તો કેટલા થાય એકતાલીસ પછી એકતાલીસમાં વીસ એડ કરીએ તો એકસઠ એકસઠમાં વીસ ઉમેરીએ તો એક્યાસી એટલે વીસ વીસના ઉમેરો કરતો જવાનું છે અને આ પેટર્ન આગળ વધારવાની છે તો હવે તેના જેવી જ નીચે અમુક પેટન આપેલી છે તે આપણે જોઈએ તો કઈ છે પેલી એકાવન પછી છપ્પન એકસઠ છાસઠ પછી શું આવશે આમાં શું છે કે બધામાં પાંચ પાંચનો ઉમેરો થાય

પછી સાત છક બેતાલીસ પછી સત્યો સત્યો ઓગણપચાસ હવે ત્યાર પછીની ત્રીજા નંબરની પેટન છે તો એમાં શું છે કે બે પછી બે દુ ચાર પછી આને ગુણ્યા બે ચાર ગુણ્યા બે તો આઠ આઠ ગુણ્યા બે એટલે આઠ દુ સોળ સોળ ગુણ્યા બે એટલે સોળ દુ બત્રીસ બત્રીસ ગુણ્યા બે એટલે ચોસઠ પછી ચોસઠ ગુણ્યા બે એટલે એકસો અઠ્યાવીસ પછી એને ગુણ્યા બે એટલે બસો ને છપ્પન ત્યાર પછીની જે ચોથા નંબરની પેટર્ન છે એમાં શું છે બાર ક તેર ખ પછી ચૌદ ગ પછી શું આવશે પંદર ઘ પછી સોળ ચ અહીંયા હોય તો સત્તર પછી આમાં જે અંક લખેલા છે તેની સાથે સાથે બાજુમાં કકો પણ લખેલો છે એટલે કબૂતર ખટારો ગણપતિ ઘર ચકલી છત્રી જમરૂ એ પણ આગળ વધતું જાય ને અંક પણ આગળ વધતા જાય એ રીતે આ પેટર્ન આપેલી છે હવે ત્યાર પછીની જે પેટર્ન છે તે આપણે જોઈએ પેલા એક છે પછી ત્રણ પછી છ પછી દસ તો એમાં કઈ રીતે પેટર્ન આપેલી છે એકમાં પેલા બે ઉમેરવાના એટલે કેટલા થાય ત્રણ બે ઉમેર્યા પછી ત્રણ ઉમેરવાના ત્રણમાં ત્રણ ઉમેરીએ તો છ પછી છ માં ચાર ઉમેરવાના એટલે દસ પછી દસમાં પાંચ ઉમેરવાના તો પંદર પછી પંદરમાં છ ઉમેરવાના પંદર ને છ એકવીસ પછી એકવીસમાં સાત ઉમેરવાના એટલે અઠ્યાવીસ પછી અઠ્યાવીસમાં આઠ ઉમેરવાના એટલે છત્રીસ અને છત્રીસમાં નવ ઉમેરવાના એટલે પિસ્તાલીસ તો આમાં એક એક સંખ્યા વધારાની ઉમેરવાની છે આપણે જે આગળની પેટર્ન જોઈએ એમાં શું હતું કે અમુકમાં પાંચ ઉમેરવાના તો બધી જેટલી સંખ્યા છે બધામાં પાંચ જ ઉમેરવાના પરંતુ અહીંયા જે પેટર્ન આપેલી છે તેમાં શું છે કે પેલી સંખ્યામાં બે ઉમેરવાના પછી જે જવાબ આવે એમાં ત્રણ પછીના જવાબમાં ચાર એ રીતે પેટર્ન આપેલી છે હવે ત્યાર પછીની જોઈએ પેટર્ન એમાં શું છે કે પેલા જીરો બે છ બાર પછી આમાં બબે ઉમેરવાના છે પેલા જીરો હતા તો એમાં બે ઉમેરી એટલે બે થયા પછી બેમાં ચાર ઉમેરવાના એટલે છ પછી છ માં છ ઉમેરવાના એટલે બાર બારમાં પછી આઠ ઉમેરવાના એટલે કે બબે સંખ્યા વધારતું જવાનું છે પેલા બે ઉમેર્યા પછી ચાર ઉમેર્યા પછી છ પછી આઠ પછી દસ પછી બાર પછી ચૌદ અને પછી સોળ તો બારમાં આઠ ઉમેરીએ તો વીસ પછી વીસમાં દસ ઉમેરીએ તો ત્રીસ પછી ત્રીસમાં બાર ઉમેરવાના એટલે બેતાલીસ પછી બેતાલીસમાં ચૌદ ઉમેરવાના એટલે છપ્પન અને છપ્પનમાં સોળ ઉમેરી તો બોતેર હવે ત્યાર પછીની જે બે પેટન છે એ તમારે હોમવર્કમાં પૂરી કરવાની છે તેમાં કઈ કઈ સંખ્યા ક્યારે ઉમેરવાની તે અહીંયા લખેલું તો છે જવાબ પરંતુ તે તમારી જાતે હોમવર્કમાં પૂરી કરવાની છે હવે ત્યાર પછી ખાનગી સંદેશા અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે હવે એને અહીંયા અમુક સંદેશા લખેલા છે તો એ કઈ રીતે લખેલા છે અહીંયા જો તમે એમને વાંચો તો કઈ ખબર પડે એવું નથી હવે જુઓ પેલા તો અહીંયા ત્રણ લખેલા છે ત્રણ નો મિનિંગ શું થાય તો અહીંયા જેટલા ત્રણ લખેલા છે બધા કાઢી નાખો તો પેલા શું વધે સૌથી પહેલા તો પેલા ત્રણ લખેલા છે પછી તું લખેલું છે એટલે શું આવશે બંને બાજુથી ત્રણ કાઢી નાખી તો તું એક વધશે પછી તું પછી ક ઈ જ ગા એ છે જેટલા ત્રણ છે બધા કાઢી નાખવાના તો શું મળે છે આપણને સંદેશ તું કઈ જગાએ છે એવો સંદેશ મળે છે પછી જવાબમાં શું લખે છે એમાં પણ જેટલા ત્રણ છે તે બધા ત્રણ કાઢી નાખવાના હું કેન્ટીનમાં છું તો તે તેનો જવાબ મળે છે તો આ રીતે એના નીચે પણ કેટલાક સંદેશા લખેલા છે સંદેશા એટલે મેસેજ તો તે આપણે જોઈએ તો પેલા એના પછીનો જે આ સંદેશો છે એમાં શું છે કે એમાં અંક લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો જેટલા અંક છે એ કાઢી નાખવાના પેલા એક કાઢી તો શું આવે હું પછી આ બીજો અને ત્રીજો કાઢી નાખીએ તો શું આવે હું મારી પછી આ ચાર અને પાંચ કાઢી નાખી હું મારી મમ્મીને ચાહું છું તો જેટલા અંક આપેલા છે તે કાઢી નાખી તો આપણને સંદેશો મળી જાય શું કહે છે હું મારી મમ્મીને ચાહું છું હવે ત્યાર પછીનું જે છે એમાં શું છે કબૂતર ખટારો ગણપતિ ઘર પછી ચકલી છત્રી જમરૂક જબલું અને ટપાલી અહીંયા કકાની પેટર્ન આપેલી છે અને એની વચ્ચે સંદેશો મૂકેલો છે તો એ કકો જે લખેલો છે તે આપણે વધારાના અક્ષર જેટલા છે તે કાઢી નાખી તો શું વધે મકન વડ પર જળ હવે તમે પણ તમારા ખાનગી સંદેશા બનાવી શકો છો અહીંયા જો એક સંદેશાનો નમૂનો આપેલો છે તમારે બીજા બે અહીંયા બનાવવાના છે ચાર સુ પછી ચાર ભ ચાર સ ચાર વા પછી ચાર ર એટલે શું જેટલા ચાર છે તે બધા કાઢી નાખો તો શું પાછળ વધે છે શુભ સવારો આ રીતે તમારે પણ નીચે બે ખાલી જગ્યા આપેલી છે તેમાં સંદેશો લખવાનો છે અને આમાં જેટલું લખવાનું હોય તે બધું લખાઈ જાય એટલે તેનો ફોટો ગ્રુપમાં મોકલી દેવો તે બધું હોમવર્કમાં છે હવે ત્યાર પછી છે એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન આમાં જુઓ અડધી પીળા પીળા કલરની લાઇન છે અને તેમાં અને એક લાઇન બ્લુ કલરની છે તો આમાં આપણે શું કરવાનું છે એકી સંખ્યા શોધવાની છે અને બેકી સંખ્યા શોધવાની છે તો એકી સંખ્યા કેને કહેવાય કે જેનો એકમનો અંક એટલે આ પેલો અંક હોય તે એક હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય કે નવ હોય તો આ બધી સંખ્યાને એકી સંખ્યા કહેવાય અને જેનો એકમનો અંક એટલે ગમે તે બે અંક લખેલા હોય તો આ જે અંક છે તેને એકમનો અંક કહેવાય તો જેનો એકમનો અંક જીરો હોય બે હોય ચાર હોય છ હોય કે આઠ હોય તો આ બધી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય તો અહીંયા જેટલી દુધિયાખાના આ જે બ્લુ કલર જેવું છે એમાં જેટલા લખેલા છે એ બધી એકી સંખ્યા છે અને આ જે પીળા કલરના બોક્સમાં લખેલી છે તે બધી બેકી સંખ્યા છે તો હવે નીચે તેની પેટર્ન આપેલી છે તો શું છે છન્નું પછી અઠ્ઠાણું અઠાણું પછી બેકી સંખ્યા કઈ આવશે અઠાણું પછી આવશે સો અહીંયા જો પીળા કલરવાળા છે તે બધા બાણું પછી ચોરાણું છન્નું અઠાણું સો સો પછી કઈ આવશે એકસો બે પછી એકસો ચાર એકસો છ એકસો આઠ એકસો દસ એટલે બ બેનો અંક ઉમેરતો જવાનો એટલે એ બધી બેકી સંખ્યા મળે અને બેકી સંખ્યામાં તમે એક ઉમેરો તો એકી સંખ્યા મળે તમે આ પેટનને કેટલા સુધી આગળ વધારી શકશો જા આ બધી પેટર્ન આપણને મળે છે આને શું કહેવાય બેકી સંખ્યા કહેવાય હવે તેવી જ રીતે નીચે વાદળી રંગથી જે પેટન છે તે આપણે જોઈએ તો શું છે નવાણું પછી એકસો એક પછી એકસો ત્રણ એકસો પાંચ એકસો સાત એકસો નવ એકસો અગિયાર એકસો તેર આમાં આપણે બબે અંક ઉમેરીએ તો આપણને બધી એકી સંખ્યા મળે છે એકી સંખ્યા એટલે કે જે આ જે સંખ્યા છે એનો એકમનો અંક એક હોય અથવા ત્રણ હોય અહીંયા જુઓ એકમનો અંક જુઓ તો આમાં ત્રણ છે પછી એક છે નવ છે સાત પાંચ ત્રણ એક એટલે કે એક ત્રણ પાંચ સાત નવ આટલી સંખ્યામાંથી હોય તો તે બધી એકી સંખ્યા કહેવાય અને પાછળની જીરો બે ચાર છ અને આઠ આ બધીને બેકી સંખ્યા કહેવાય હવે ત્યાર પછી અહીંયા કઈ સંખ્યાને એકી સંખ્યા કહેવાય તે અહીંયા લખેલું છે એક ત્રણ પાંચ સાત કે નવ સંખ્યા હોય આ બધી સંખ્યાને એકી સંખ્યા કહેવાય હવે તમારે હોમવર્કમાં અહીંયા જુઓ ચારસોથી ચારસો દસ વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો અને એકસો પંચાવનથી એકસો પાસઠ વચ્ચેની બધી બેકી સંખ્યા લખો આ તમારે હોમવર્કમાં લખવાનું છે હવે ત્યાર પછી ખાલી જગ્યા બે ખાલી જગ્યા છે બે જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે છે કોઈ પણ એકી સંખ્યા હોય એટલે કે ધારો કે આપણે એક લઈ લઈ તો એમાં એક ઉમેરીએ તો આપણને કઈ સંખ્યા મળે બે મળે એટલે બે કેવી થઈ બેકી સંખ્યા ત્રણ હોય તેમાં આપણે એક ઉમેરીએ તો કેટલી થાય ચાર તો ચાર કઈ થઈ બેકી સંખ્યા એ કોઈ પણ એકી સંખ્યામાં આપણે એક ઉમેરીએ તો કઈ મળે બેકી સંખ્યા હવે તેવી જ રીતે કોઈ પણ બેકી સંખ્યા હોય તેમાં એક ઉમેરીએ તો કઈ સંખ્યા મળે કોઈ પણ બેકી સંખ્યા એટલે આપણે ધારો કે છ લઈ લઈએ તો એમાં એક ઉમેરીએ તો કેટલા મળે સાત તો એ કઈ સંખ્યા થઈ એકી સંખ્યા તો કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો સાત મળે જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે કોઈ પણ એકી સંખ્યા હોય ત્રણ હોય તેમાં બેકી સંખ્યા ઉમેરો બેકી સંખ્યા ઉમેરીએ ચાર તો ત્રણ ને ચાર શું મળે સાત તો કઈ સંખ્યા મળે સાત એ કઈ કહેવાય એકી સંખ્યા કહેવાય હવે ત્યાર પછી છે ક્રમમાં નામ તો અહીંયા અમુક નામ આપેલા છે તો એ આપણે ક્રમ પ્રમાણે લખવાના છે એટલે કક્કાવારીના ક્રમ પ્રમાણે તો સૌથી પહેલાં તો સ્વર આવે સ્વર એટલે અ આ ઈ એના એના ઉપરથી નામ હોય તો એ પહેલા નંબરે આવશે અને ત્યાર પછી કકા મુજબ તો આ તમારે હોમવર્કમાં લખવાનું છે હવે એના નીચે નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે તેની નીચે રાઇટની નિશાની કરો અહીંયા જે નામ આપેલા છે એટલે સરખી પેટર્ન એટલે કે ઊંધેથી ચાલુ કરીએ તો પણ એ જ થાય અને આગળથી કરી તો પણ એ જ થાય તો અહીંયા હર્ષ લખેલું છે એનું ઊંધું કરી તો હર્ષ નો થાય પછી મુન્ના છે તો એનું પણ ઊંધું મુન્ના નો થાય અને અહીંયા વચ્ચે જે લખેલું છે કનક કનકનું ઊંધું કરો તો શું થાય આ ક ન ક આ બાજુથી કરો તો ક ન ક એટલે એક સરખી જ પેટર્ન થાય તો શું આવશે કનક છે તેની નીચે રાઈટ કરી નાખવાનું આ વિડીયોમાં જેટલું હોમવર્કમાં આપેલું છે તે બધું પૂરું કરી તેનો ફોટો ગ્રુપમાં મોકલી દેવો જય હિન્દ વંદે માતરમ